નમસ્કાર, વેબિનાર ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, દિવાળી આવવામાં હવે કેટલાક જ દિવસ બચ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે જે આપણે નિકટના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ સાથે ઉજવીએ છીએ. આ દિવસે લોકો એકબીજાને મીઠાઈઓ અને ગિફ્ટ્સ આપીને એકબીજાને આ દિવસની શુભેચ્છા આપે છે. ગિફ્ટ્સ આપવાથી સંબંધો મજબૂત થાય છે, સાથે જ પ્રેમ પણ વધે છે. દિવાળી પર અનેક બ્રાન્ડ્સ અનેક પ્રકારના ઓફર લઈને આવે છે, આ સાથે જ ડિસ્કાઉન્ટ પણ આપે છે. તમે પણ કેટલાક ખાસ ગિફ્ટ્સ આપીને સૌને ખુશ કરી શકો છો. આવો જાણીએ દિવાળી પર ભેટમાં શું આપી શકો છો. પહેલું છે કાજુ કે બદામની જૂટ પોટલી. સામાન્ય રીતે દિવાળી પર ડ્રાય ફ્રૂટ્સના પેકેટ કે ડબ્બાનું ચલણ સૌથી વધુ રહે છે. આ વખતે તમે તમારા નિકટના લોકોને ડ્રાય ફ્રૂટની નાની નાની જૂટની પોટલી ભેટમાં આપી શકો છો. બીજું છે ટ્રેન્ડી જ્વેલરી. દિવાળીને ખાસ બનાવવા માટે જ્વેલરી ભેટ કરી શકો છો. જરૂરી નથી કે તમે ગોલ્ડની જ્વેલરી ભેટ કરો, તમે સિલ્વર, ઓક્સિડાઇઝ અને સ્ટેટમેન્ટ જ્વેલરી પણ ભેટ કરી શકો છો. ત્રીજું છે સ્ટાઇલિશ વોચ. બાળકો, મહિલાઓ કે પુરુષ કોઈને પણ ભેટ આપવા માટે વોચ સારું ઓપ્શન છે. ફેસ્ટિવલ સિઝનમાં અનેક બ્રાન્ડ સારા ઓફર સાથે કેશબેક પણ આપે છે, જેમાં તમે પર્સનાલિટી અને સ્ટાઇલના હિસાબથી શોપિંગ કરી શકો છો. ચોથું છે હેલ્થ ઇન્સ્યોરન્સ. તમારા ખૂબ જ નિકટ અને પરિવારના લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનો આઈડિયા પણ ખૂબ જ સારું ઓપ્શન છે, જે તમારા પ્રેમ અને લાગણીને જ નહીં પણ તમારી કેરને પણ દર્શાવવાનો સારો ઉપાય છે. પાંચમું છે મેકઅપ કીટ. નાયકા પર તમને સારા મેકઅપ કીટ મળી શકે છે, તેમાં તમને અનેક ઓફર્સ અને ઓપ્શન પણ મળશે. છઠ્ઠું છે અસોર્ટેડ ચોકલેટ અને ગુડીઝ બોક્સ. માર્કેટ અને ઓનલાઈન પણ અનેક પ્રકારના અસોર્ટેડ ચોકલેટ અને ગુડીઝ બોક્સ મળી શકે છે. આ બોક્સમાં અનેક પ્રકારની ચોકલેટ્સ અને કુકીઝ હોય છે, જે દિવાળી પર ભેટ કરવા માટે સારો વિકલ્પ છે. સાતમું છે બાથ સેટ. બાથ સેટ ગિફ્ટ કરવા માટે સારો વિકલ્પ છે. આ તમે મહિલા અને પુરુષ બંનેને ભેટ કરી શકો છો. તમને અનેક પ્રકારના શોવર જેલ મળશે, તમે ઓનલાઈન કે માર્કેટ જઈને પણ ખરીદી કરી શકો છો. આઠમો છે કેન્ડલ હોલ્ડર. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના કેન્ડલ હોલ્ડર મળી રહ્યા છે. આ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તમે કોઈ પણ ગિફ્ટ શોપ કે ડેકોરેશન આઈટમ્સની શોપમાં જઈને તેને ખરીદી શકો છો. નવમું છે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ. દિવાળી પર તમે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ પણ ભેટ કરી શકો છો. આ કોઈ પણ વર્ગના લોકોને ભેટ કરવા માટે બેસ્ટ છે. આ ગિફ્ટ દિવાળીના દિવસે ભેટ ન કરશો. અને દસમું છે ગિફ્ટ કાર્ડ કે વાઉચર. ઘણીવાર એવું બને છે કે આપની પસંદગીની ભેટ સામેવાળી વ્યક્તિને ન ગમે, તો એવા લોકોને તમે તમારી ભેટમાં આપવાની લિમિટ જેટલી કિંમતનું કોઈ મોલ કે શોપનું ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચર પણ ભેટમાં આપી શકો છો. તો મિત્રો, આ હતા દિવાળીમાં ભેટમાં આપવા માટે 10 બેસ્ટ આઈડિયાઝ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો. અને હા, અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવું